સમગ્ર ગુજરાતની અંદર 25મી તારીખથી રેડ એલર્ટ ક્યાંક યલો, પરંતુ ગઈકાલે સમગ્ર રાજ્યની અંદર રેડ એલર્ટ હતું. એમાં ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત છોડી અને દરેક જગ્યાએ ખૂબ વધારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4 વાગે વરસાદની પૂરની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એના અનુસાંગી તમામ જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, નોડલ ઓફિસર શ્રી અને સાથે પ્રભારી સચિવોને પણ, પ્રભારી મંત્રીઓને પણ એમના જિલ્લાઓમાં મોકલ્યા છે, જેથી કરી સાચી પરિસ્થિતિનો તાગ મળે. આ પહેલા પણ 25મી તારીખે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે એ પહેલા મુખ્યમંત્રીશ્રીએ આપેલી સૂચના પ્રમાણે મુખ્ય સચિવે 25મી તારીખે તમામે તમામ જિલ્લાઓમાં વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી હતી, જરૂરી સૂચનાઓ આપી હતી અને જરૂરી જે પણ કોઈ માહિતી અથવા તો કોઈ વિગતો જોઈતી હોય અથવા તો કોઈ મદદ જોઈતી હોય તો એ પહોંચાડવાનું કહ્યું હતું અને એ પ્રમાણે વ્યવસ્થા પણ કરી હતી. 26મી તારીખે સવારે બપોરે 12:30 કલાકે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ જિલ્લાઓમાં વીસી દ્વારા આખી વિગત મેળવી હતી અને સાથે કેટલાક સૂચનો પણ એમને કર્યા હતા, જેથી કરી તંત્ર વધુમાં વધુ ગતિશીલતાથી લોકો સુધી પહોંચી શકે, કેઝ્યુઅલિટી ના થાય, માણસ મૃત્યુ ના થાય, ઢોર મૃત્યુ ના થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની સૂચનાઓ આપી હતી. એના પછી રાત્રે ફરીથી 9:30 વાગે આપણા મુખ્ય સચિવ શ્રીએ પણ ફરીથી એક વખત મિટિંગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આમ એકંદરે સતત સરકાર અને મુખ્યમંત્રી શ્રી તમામ જિલ્લાઓના સંપર્કમાં અને વ્યવસ્થાઓના સંપર્કમાં હતા. એના કારણે ખૂબ વધુ વધુ વરસાદ હોવા છતાં પણ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા મરણથી આપણે પરિસ્થિતિનો સામનો કરવામાં સફળ રહ્યા છીએ. હજુ પણ આજની રાત અને આવતીકાલનો દિવસ આપણે ખૂબ સંભાળપૂર્વક ચાલી રહ્યા છીએ. ભૂતકાળમાં પણ આવી જ્યારે નેચરલ કેલામિટી આવી છે ત્યારે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષની અંદર 6,932 કરોડ જેટલી સહાય ગુજરાતના નાગરિકોને કરી છે. આ વખતે પણ જરૂરી સૂચનાઓ મુખ્યમંત્રીશ્રી તરફથી આપેલી છે. સર, ખેડા જિલ્લાની આપણે મુલાકાત કરી, મિટિંગ લીધી, શું રહ્યું, કેવું રહ્યું આયોજન? અત્યારે જે વ્યવસ્થાઓમાં જે પાણી ભરાયેલું છે, યુજીવીસીએલની કામગીરી જલ્દીથી લાઇટનું રિસ્ટોરેશન થઈ જાય, લાઇટ દરેક જગ્યાએ પહોંચી જાય, પીવાને પાણીની વ્યવસ્થા છે ત્યાં વહેલામાં વહેલી તકે લાઇટ ચાલુ થાય, પડી ગયેલા થાંભલાઓ ઝડપી ઊભા થાય, જે ગામો અંધારામાં છે એ વીજળીમાં આવે, પ્રકાશમાં આવે અને સાથે હવે પછી ઊભી થવાની જે શક્યતાઓ છે, આરોગ્યની સમસ્યાઓ, વીજળીની સમસ્યાઓ, રસ્તાઓની સમસ્યાઓ, આમ ત્રિસ્તરીય યોજનાપૂર્વક ઝડપથી તમામ પૂર્વવત પરિસ્થિતિ સ્થપાય એના માટેની આજે ચર્ચાઓ થઈ છે.